હાલ જિલ્લામાં અનેક જગ્યાએ સાંભળવા મળે છે કે રાશન કાર્ડ બ્લોક થઈ ગયા છે. જિલ્લામાં આવા હજારો કાર્ડ બ્લોક થઈ ગયા છે અને તેઓને NSF એટલે કે નેશનલ સિક્યોરિટી ફૂડ હેઠળ અનાજ મળતું નથી. તે અંગે જિલ્લા પુરવઠા અધિકારી રીનાબેન ચૌધરીનો સંપર્ક સ્વતંત્ર ટીવી ન્યૂઝ ચેનલે કરતા તેમણે જણાવ્યું હતું કે કોઈ કાર્ડ ધારક NSFમાં હોય અને 3-6-12 મહિના સુધી રાશન લીધું ન હોય તેઓ કાર્ડ ધારકોના કાર્ડ બ્લોક સાયલન્ટ રાશન કાર્ડ થઈ જાય છે. તેવા કાર્ડ ધારકોને ફરીવાર સાયલન્ટમાંથી બહાર આવવું હોય તો મામલતદારને અરજી કરવાની હોય છે. સમગ્ર બાબતે જિલ્લા પુરવઠા અધિકારી રીનાબેન ચૌધરીએ સ્વતંત્ર ટીવી ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે NFS યોજના એના માટે છે કે જે અગાઉ આપણે 2019નો સેન્સસ હતો સોશિયો ઇકોનોમિક, અને એના આધારે પછી આખી NFS યોજના અસ્તિત્વમાં આવી છે. એની અંદર વખતો વખતના ક્રાઇટેરિયા મુજબ મામલતદાર કક્ષાએ એમની સમિતિની અંદર NFS યોજનામાં સમાવવા પાત્ર એ લાભાર્થીઓ છે કે કેમ એનું આયોજન અને એનો નિર્ણય કરી અને એ લાભાર્થીઓને એની અંદર સમાવવામાં આવે છે. એનું એક નિયત નમૂનાનું ફોર્મ હોય છે જે જનસેવા કેન્દ્રની અંદર પુરવઠા શાખામાં મામલતદાર કચેરી ખાતે જઈ અને ભરવાનું હોય છે અને એ પછી મામલતદાર કક્ષાએ એનો નિર્ણય લેવામાં આવે છે. સાયલેન્ટ કાર્ડ એવી વસ્તુ છે કે અહીંયાથી રોજેરોજ અમે રિવ્યૂ કરીએ છીએ કે છેલ્લા 3 માસના, 6 માસના અને 12 મહિનાના અથવા તો એની ઉપરના જે એવા લાભાર્થીઓ છે કે જેમણે લાભ લીધેલો નથી તો એ કયા કારણોસર છે. એની અંદર જો જેન્યુઇન કારણ હોય તો પછી એ અનુસાર રદ કરવાની વારંવારની વખતો વખતની સરકારશ્રીની સૂચના છે અને એ અનુસાર આપણે કાર્યવાહી કરીએ છીએ. એટલે 6 મહિનાના અને 12 મહિનાના કાર્ડ ઉપર ફોકસ કરી અને એમને જો રદ કરવા પાત્ર થતા હોય તો પછી એ કરીએ છીએ. એવા કોઈ કાર્ડ હોય કે જે રદ થઈ ગયા છે અને ફરીથી એને NFS યોજનાની અંદર સમાવેશ કરવો છે તો લાભાર્થી મામલતદાર કચેરી ખાતે જઈ પુરવઠા શાખાની અંદર પોતાનું ફોર્મ ભરી શકે છે અને એ અરજી અનુસંધાને મામલતદાર કક્ષાનો નિર્ણય લેવાય છે. શિફ્ટ થવા માટે અત્યારે વન નેશન વન રેશન કાર્ડ યોજના છે કે આખા ભારતમાંથી પણ જો કોઈ અહીંયા છે અને એનું રેશન કાર્ડ રાજ્ય બહારનું છે અથવા ગમે ત્યાંનું છે તો એ કોઈ પણ દુકાનેથી માલ લઈ શકે છે. 12 મહિનાનો સમય ઘણો મોટો સમય છે કે 12 મહિનાથી લાભાર્થીએ કયા કારણસર નથી લીધેલું. સરકારશ્રીની વખત વખતની સૂચનાઓ છે અને એનો અનુસાર એના સાધન સંપત્તિ ઉપર વાર્ષિકની આવક મર્યાદા એ બધા ધોરણો ધ્યાને લઈ અને એના ક્રાઇટેરિયા યોગ્ય કરેલા. આવક મર્યાદા શહેરી અને ગ્રામ્ય એ કક્ષાએ અલગ અલગ છે. એમાં કેટલા વાહનો છે એમની પાસે, કેટલી જમીન છે, એ બધા જુદા જુદા ધોરણો સમાવેશ કરવામાં આવેલા છે. એ રીતે જો કાર્ડનો ઉપયોગ NSF માટે થયો ન હોય તો તે માટે સાયલન્ટ મોડમાં રાખવામાં આવે છે.